नमस्कार दोस्तों, तमारू स्वागत। हूँ छू डॉक्टर रूपा शाह। आरोग्य प्रश्नोत्तरीनी श्रृंखला में आजनो प्रश्न छे, शू दूध ए मानवजात माटे जरूरी छे? प्रश्न फरीथी रिपीट करूँ छू, शू दूध ए मानवजात माटे जरूरी छे? अहीं जे दूधनी वात करवामां आवे छे ते दूध प्राणीओनुं दूध छे। दूध जे आपने गाय के भेंस के कोईपण एक प्राणीना शरीरमांथी मळे छे ते प्राणीज प्राणीओनुं दूध। आ प्रश्न मने लगभग वारंवार पूछवामां आवे छे, आपणे शाकाहारी होईए के मांसाहारी, गाय के भेंसनुं दूध अथवा दूधनी बनावटो जेम के चीज, दही, घी, पनीर वगैरह तो बधा ज खाता होय छे। अमे कहीए छीए के दूध ए मानवजात माटे जरूरी नथी। जी हाँ, जरूरी नथी। आश्चर्य? आवो जवाब सांभळीने बधा ज एकदम आश्चर्यचकित थई जाय छे। शुं वात करो छो तमे? दूध तो आपणे કાયમના ખોરાકમાં લઈએ છીએ। ઇનફેક્ટ જ્યારે ઉપવાસ કરીએ તો ઘણીવાર ફક્ત દૂધ અને ફળો પર જ ચલાવીએ છીએ। દૂધ તો સાત્વિક આહાર કહેવાય, બીજું બધું ન ખાઈએ તો ચાલે, પણ દૂધ તો જોઈએ જ, દૂધ વગર નહીં રહી શકાય। દૂધ વિશેની માન્યતાઓ આપણા મગજમાં એટલે ઊંડે સુધી ઘર કરી ગઈ છે કે એની વિરુદ્ધમાં કંઈ પણ સાંભળીએ તો મન માનવા તૈયાર થતું નથી। જન્મ્યા ત્યારથી અત્યાર સુધી જે દૂધનો આહાર લીધો તે હવે આજે કોઈ એમ કહી રહ્યું છે કે એ જરાય પણ જરૂરી નથી, તે એમ કેમ હોઈ શકે? દોસ્તો, દૂધ એ જરૂર પૂર્ણ ખોરાક છે, પણ એ છે ગાય કે ભેંસના પોતાના બચ્ચા માટે। જેમ કે દરેક બાળક માટે એની માતાનું દૂધ ઉત્તમ છે, એને એની માતાનું દૂધ ન મળે તો બીજી માતાનું દૂધ સેકન્ડ બેસ્ટ છે। આ સૃષ્ટિમાં કોઈ પણ પ્રાણીનું બચ્ચું બીજા પ્રાણીનું દૂધ પીતું નથી। આપણે ક્યારેય એવું સાંભળ્યું છે કે બકરીએ ગાયનું દૂધ પીધું અને હાથીએ ભેંસનું દૂધ પીધું? અરે, જ્યારે બચ્ચું મોટું થઈ જાય ત્યારે એ પોતે પણ પોતાની માતાનું દૂધ પીતું નથી। એની જરૂરિયાત પૂરી થઈ હવે તો એ માગે પણ, તો પણ એની માં એને લાત મારીને આગે કરે છે, એને નથી પીવા દેતી દૂધ। વર્ષો પહેલા હું એક ગાયની ગૌશાળામાં ગઈ હતી। સાંજનો સમય હતો, લગભગ 4-1 વાગ્યા હશે। 100 જેટલી ગાયો દૂધની હતી। બચ્ચાને દૂધ પીવા દેવાનો સમય થયો હતો। એક જ મિનિટમાં 100 જેટલા વાછડા દોડતા દોડતા આવ્યા અને દૂધ પીવા માંડ્યા। હું જોઈને ચકિત થઈ ગઈ। મેં એક વિચિત્ર સવાલ પૂછ્યો ગોપાલકને। મારી નજરોમાં દરેક વાછડું અને દરેક ગાય લગભગ એક સરખા જ લાગતા હતા। મેં પૂછ્યું, દરેક વાછડાને કઈ રીતે ખબર પડે કે આ મારી જ માં છે? ગોપાલકે જવાબ આપ્યો, દરેક વાછડાને જરૂર ખબર છે કે મારી માં કઈ છે, એ ત્યાં જ જશે, અને દરેક ગોમાતાને પણ ખબર છે કે મારું બચ્ચું કયું છે, અને તો એને જ ધાવવા દેશે, બીજાને નહીં। આ સાંભળીને હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ। દોસ્તો, સત્ય હકીકત એ જ છે કે દૂધ સંપૂર્ણ આહાર જરૂર છે, પણ એ છે ફક્ત એના પોતાના બચ્ચા જ માટે। ભેંસ કે ગાયનું બચ્ચું ખૂબ ઝડપથી મોટું થાય છે, 2 વર્ષમાં તો પુખ્ત વયનું થઈ જાય છે, જ્યારે માનવનું બાળક તો 18 વર્ષે પુખ્ત થાય છે। 2 વર્ષમાં પુખ્ત થવા માટે ભેંસ કે ગાયના દૂધમાં પ્રોટીનનું પ્રમાણ ઘણું જ વધારે હોય છે। એ જ પ્રમાણે ઝડપી વિકાસ થાય એ માટેના ગ્રોથ હોર્મોન પણ હોય છે। હવે જો આપણે પણ આ જ દૂધ લઈએ તો આપણા શરીરનો વધારે પડતો વિકાસ થાય, જ્યારે હાઈટ વધવાની બંધ થાય ત્યાર પછી વજન વધવા માંડે। દૂધમાં જે વધારે પડતું પ્રોટીન છે તે આપણા શરીરને નુકસાન કરે છે,
જે માતાના દૂધમાં રહેલું પ્રોટીન હોય છે તે જીવનના પહેલા વર્ષમાં જરૂર ફાયદો કરે છે, કેમ કે બાળકનો સૌથી ઝડપી વિકાસ પણ જીવનના પહેલા વર્ષમાં જ થાય છે. એક વર્ષમાં જન્મથી 4 ગણું વજન થઈ જાય છે, પણ પછી વિકાસ ધીમો પડે છે અને જ્યારે પુખ્ત થઈ જઈએ છીએ ત્યારે પછી તો પ્રોટીન ખાલી શરીરના રિપેર અને મેન્ટેનન્સ માટે જ જરૂરી હોય છે. વધારે પડતું પ્રોટીન જે અન્ય પ્રાણીઓના દૂધમાંથી શરીરમાં જાય છે તેની કિડની પર પણ અસર થાય છે. કિડનીને માટે એ ભારરૂપ બની જાય છે. એક સ્ત્રી જ્યારે સગર્ભા હોય છે ત્યારે આપણે એની ઘણી જ સલાહો આપતા હોઈએ છીએ. આ ખાજે, આ નહીં ખાતી, તું સારું સારું ખાશે તો બાળક પણ સારું અને હેલ્ધી આવશે, વગેરે વગેરે. આ પ્રમાણે બધી ઘણી જ સલાહો આપવામાં આવતી હોય છે અને એ પ્રમાણે સલાહ માનવામાં પણ આવે છે. પછી જ્યારે બાળક જન્મે છે અને એને સ્તનપાન કરાવવામાં આવે છે ત્યારે પણ એ જ સલાહ, સાદું સુપાચ્ય ભોજન ખાજે, આડું તેડું ન ખાવું, બહુ ગેસ થાય અને પચે નહીં એવું ના ખાય, વાયડું ખાવાનું ના ખાતી, હંમેશા તાજું જ ખાવાનું ખાજે, જૂનું ખાવાનું ના ખાતી, બગડી ગયેલું ખાવાનું ના ખાતી, નહીં તો પછી બાળકને ગેસ થઈ જશે, ગોળો ચડશે, એને પેટમાં ચૂક આવશે, વગેરે વગેરે. ડૉક્ટરો પણ યાદ રાખીને સગર્ભા સ્ત્રીને અને સ્તનપાન કરાવનારી માતાઓને એલોપેથિકની દવાઓ જલ્દીથી નહીં આપે, કેમ કે એની આડઅસર અથવા તો એનું કોઈ પણ ઝેર બાળકને નુકસાન કરી શકે છે. જ્યારે બાળકને દાંત આવવાની શરૂઆત થઈ જાય ત્યારે માતા એને ધીરે ધીરે સ્તનપાન ઓછું કરી ગાયનું કે ભેંસનું દૂધ પીવડાવવાની શરૂઆત કરે છે. શરૂઆતમાં બાળકને આ દૂધનો સ્વાદ નથી ભાવતો, એ ઓકી નાખે છે, દૂધ પીવા ગલ્લા તલ્લા કરે છે. ત્યારે એની માતા થોડું મગજ વધારે ચલાવે છે, એમાં ગળપણ નાખીને, એટલે કે વ્હાઈટ શુગર, જી હા, સફેદ સાકર, જે સફેદ ઝેર જ છે, જાણે અજાણે માતા દૂધમાં સાકર નાખીને બાળકને પીવડાવવાની કોશિશ કરે છે. જાણે અજાણે માતા એનું બાળક કોઈ પણ રીતે દૂધ પીવે એના માટે આ બધા પ્રયત્નો કરે છે. તે છતાં પણ ઘણા બાળકો દૂધ નથી પીતા, પછી એને ચોકલેટ વગેરે ફ્લેવરનો ઉપયોગ કરીને પણ કંઈ પણ કરીને દૂધનો ન ગમતો ન ભાવતો સ્વાદ દબાવીને પણ બાળકને દૂધ પીતો કરી જ દેવામાં આવે છે. બાળક દૂધ પીવાની આનાકાની કરે તો ચૂપ રે, ચૂપચાપ પી જા. દૂધ પીવે એ માટે ઘણી લાલચો પણ આપણે આપીએ છીએ, દૂધ પીશ તો ખૂબ સ્ટ્રોંગ બેબી બનીશ, વગેરે વગેરે કહીએ છીએ. ક્યારેક તો એનું નાક પણ થોડુંક દબાવીને પણ એને સમ હાવ યેન કેન પ્રકારે દૂધ પીવડાવી જ દઈએ છીએ. મારું છોકરું ખૂબ હેલ્ધી અને સ્ટ્રોંગ થાય એવી માતાની આશા અને ઈચ્છા, એમાં જ આ દૂધ પીવડાવવાનું કમ્પ્લીટ કરાય છે. પણ એ દૂધનો ગ્લાસ જે તમારા ટેબલ પર પડ્યો છે એ દૂધ આપવાવાળી માતાને તમે પૂછ્યું, ગાય માતા તમે શું ખાધું, તમે શું પીધું, તમે એન્ટીબાયોટિક લીધેલી કે, તમે પેસ્ટિસાઇડ્સ વગરનું ઘાસ ખાધું છે કે, તમારો દૂધ વધારે આવે તે માટે તમને ગોપાલકે કોઈ હોર્મોનના ઇન્જેક્શન તો નથી આપ્યા ને, તમારા દૂધમાં યુરિયા વગેરે તો નથી ને, યુરિયા વગેરે નાખવાથી દૂધ લાંબો સમય ટકી રહે છે, ક્યારેક તો એમાં અળસિયા પણ નાખવામાં આવે છે જેનાથી દૂધ જલ્દી બગડી ન જાય. ગો માતા તમારી તબિયત તો સારી છે ને, તમે માંદા હશો તો તમારા દૂધમાં પણ બેક્ટેરિયાનું કાઉન્ટ ઘણું જ વધારે હશે, તમારો દૂધ પણ એટલું હેલ્ધી નહીં હોય. દોસ્તો, દૂધ હવે સાત્વિક આહાર રહ્યો જ નથી, દૂધ હવે તામસિક આહાર બની ગયો છે. દૂધ પીવાથી કે દૂધની બનાવટો ખાવાથી
માંદગીને નોતરવાનું બહુ જ સહેલું બની ગયું છે. દૂધ નુકસાનકારક છે કે નહીં એ જાણવા માટે હું તમને એક જ રસનો અપનાવવાનું કહું છું. 30 દિવસ માટે દૂધ અને દૂધની બનાવટોનો સંપૂર્ણપણે ત્યાગ કરી દો. આ પ્રયોગ એકવાર જરૂર કરી જુઓ. 100 ટકા તમે કોઈ પણ વસ્તુ દૂધની લેશો નહીં 30 દિવસ માટે, અને પછી જુઓ કે તમને શું થાય છે, કયા કયા ફાયદા થાય છે.